માંગરો તાલુકાના ખેડૂતો વરસાદ નહીં થતા મુકાયા મુશ્કેલીમાં. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રથમ વાવણી લાયક વરસાદ થયા બાદ ફરી વરસાદ નહીં થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ખેડૂતોએ કરેલ મગફળીનું વાવેતર સુકાઈ રહ્યું છે. વરસાદ ખેંચાતા ખેડૂતોના કુવાઓ તરિયા ઝાટક થયા છે અને પાણી ન હોવાના કારણે ખેડૂતોને નારિયેળીના બગીચાઓ પણ સુકાતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘણા સમય પહેલાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખરીદી ખેતરમાં વાવેતર કરેલ અને ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોએ પાક બચાવવા માટે કૂવામાંથી ફુવારા પૂરું કરેલ હતા, પરંતુ હાલ કૂવામાં પણ તરિયા ઝટક થતા ખેડૂતોના ઉછરેલ પાક સુકાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. જ્યારે બીજી તરફ માંગરોળ તાલુકાના ગુરજ, મેણેજ, ચંદવાણા, સુલતાનપુર, રુદલપુર સહિતના ગામોમાં કોઈ નદી કે નહેર કે અન્ય કોઈ કેનાલ જેવા કે ડેમોમાં કોઈ પાણીનો સ્ત્રોત પણ નથી, જેથી ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની ચૂકી છે અને ખેડૂતો સરકાર પાસે પાણીની માંગ કરી રહ્યા છે. પરંતુ આ ખેડૂતોને હવે ક્યારે પાણી મળશે તે તો જોવાનું રહ્યું. જીતુ પરમાર, ZS TV, માંગરોળ. હું ગોરજ ગામનો ખેડૂત છે. મારું નામ વિપુલભાઈ ઉકાભાઈ વંશ છે. અને ઘણા ટાઈમ પહેલાં થોડો ઘણો વરસાદ થયો, એમાં મગફળીનું વાવેતર કર્યું અમે, પણ એ પછી પાછો વરસાદ થયો નથી. તો અત્યારે અમારા કૂવામાં પણ પાણી નથી કે એને પાઈને મોલને જીવિત રાખી શકીએ, અને કોઈ આજુબાજુમાં એવી નદી કે નહેર નથી કે ત્યાંથી અમે સિંચાઈનું પાણી લઈને પણ પાઈ શકીએ. તો અત્યારે અમારે સરકારશ્રીને આગ્રહ છે કે કોઈ સિંચાઈની વ્યવસ્થા કરી આપે એવી કોઈ, એટલે અમારો મોલ સુકાય નહીં, બાકી તો અમારો ઊભો મોલ સુકાય. પ્રાતિત ખાતે જન આશીર્વાદ યાત્રા માનને મંત્રીશ્રી, કેન્દ્રીય મંત્રીશ્રી દેવુજી ચૌહાણની પધારી હોય ત્યારે સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો, સર્વે મતદાર ભાઈઓ વતીથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. ભારત બંધ જય, વંદે માતરમ.